નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સંધિ જે છે એનો પાંચમો ભાગ જે છે એ પૂર્ણ કરેલ છે. તો એમાં આપણે સાત પ્રકારની વ્યંજન સંધિ જે છે એની મુખ્ય માહિતી મેળવેલી છે. તો હવે આપણે એનો આઠમો જે મુદ્દો છે કે જે હજી આપણે સ જે છે એના પછી એના પૂર્વ કયો શબ્દ લાગવાથી કયો શબ્દ જે છે એ બની શકે એની મુખ્ય આપણે વાત કરીએ છીએ. તો હવે આપણે એનો મુખ્ય છઠ્ઠો ભાગ જોઈ રહ્યા છીએ. ત્યારે એમાં એનો આઠમો મુદ્દો છે કે સર્વપ્રથમ જોશું તો કે સ ની પૂર્વે, પૂર્વે એટલે પહેલા, અ આવે અને પછી ઘોષ વ્યંજન. ક્યાં ક્યાં? તો કે ગ, દ, પછી બ, ઘ, ઢ, ધ, ભ, મ, જ, વ, જગલાનો જ, ર અને હ. આવે ત્યારે સ નો ઓ બને છે અને પૂર્વેના મુખ્ય વ્યાખ્યા શું કહે છે? તો કે સ જે છે એ પૂર્વે એટલે કે પહેલા કયો ફળ આવે તો ક આવે અને પછી ઘોષ વ્યંજન. ક્યાં ક્યાં? તો કે ગ, દ, ભ, ઘ, ઢ, ધ, પ, મ, જ, વ, ઝ, ઝ અને હ. આવે ત્યારે સ જે છે એનો શું બની જાય? ઉ બની જાય. પરંતુ એની પૂર્વેનું સ સાથે અ જે છે ભળી જાય છે. કેવી રીતે? તો કે ઉદાહરણ સર્વપ્રથમ એક લઈશું કે ઉદાહરણ એક અધસ પ્લસ ગતિ. હવે આની સંધિ આપણે કરી છે તો મુખ્ય શું બનશે? અધો ગતિ. જો સની પૂર્વે કીધું, સની પૂર્વે કયું આવ્યો? તો કે ધ આવ્યો, અધસ. તો ધ બોલતા કયો સ્વર આવશે? ક. બરોબર. ઘોષ વ્યંજન કયું આવ્યું? તો કે ગ છે. તો એના પછી કયો આવ્યો? તો કે સ પછી કયો ઘોષ વ્યંજન આવ્યું? ગ. તો એનું શું બની ગયું? ઓ. ઘો બોલો એટલે શું આવે? અધો. ઘો બોલો એટલે શું આવે? અધોગતિ. એટલે એને મુખ્ય વિભાજન આવી રાખી શકાય. અ પ્લસ સ પ્લસ ગ બરાબર ઓ. બરાબર. હવે બીજું ઉદાહરણ જોઈએ. મનસ પ્લસ રથ બરાબર મનોરથ. એવી રીતે અહીંયા ત્રીજું ઉદાહરણ જોઈએ. મનસ પ્લસ દશા બરાબર મનોદશા. સમજાવું ફરી એક વાર જોઈએ કે શનિ પૂર્વે શું આવે? તો કે ક આવે. જો શનિ પહેલા શું ધ બોલો તો શું આવે? ક આવે. ન બોલો તો શું આવે? ક આવે. આ ન બોલો તો શું આવે? ક આવે. ક્યાં? તો કે પૂર્વે. પછી ઘોષ વ્યંજન ક્યાં ક્યાં હોવા જોઈએ? તો કે ગ. તો એ ગ છે. અહીંયા ર આપેલું છે બરોબર. તો અહીંયા ર છે. અહીંયા દ આપેલું છે બરોબર. તો દ છે. ત્યારે સ જે છે એ ઓ બની જાય છે. આ સ જે છે એ શું બની જાય છે? ઓ બની જાય. ક્યારે? તો કે એના પછીના જે ઘોષ વ્યંજન આવે તો. તો છેલ્લે આપણને શું થયું? અધો ગતિ મનોરથ મનોદશા. બરોબર. તો આ થયો એનો આઠમો મુખ્ય પ્રકાર કે સની પૂર્વે ક આવે અને પછી ઘોષ વ્યંજન આપેલા મુજબ આવે ત્યારે સ જે છે એનો ઓ બની જાય છે અને એની પહેલાના શબ્દ જે છે એ અ સાથે ભળી જાય છે. બરોબર. એ બધા શબ્દ જે છે એને શું સાથે ભળે છે? તો કે અ સાથે એકબીજાને સાથે જોડાઈ જાય છે, ભળી જાય છે.
મુખ્ય પ્રકાર. હજી એક વાર ફરીવાર આપણે જોવાનું છે કે સની પૂર્વે અ આવવો જોઈએ, પછી ગો છે જે આપેલામાંથી કોઈ પણ આવવો જોઈએ, ત્યારે સ જે છે એ ઓ બને છે. આ સ સ સ આ ધ ન ન એની આગળ અ આવ્યો સ, એના પછીના ગ ર દ, તો ગ દ અને ર એ તો આવ્યા છે, ત્યારે એનું શું બની ગયું? ઓ બની ગયું, બરોબર. એટલે આપણે સંધિમાં ખાસ એ વાત ધ્યાન રાખવાની છે કે આપણને વિકલ્પ આપેલા હશે, વિકલ્પમાં બધા જ જે છે સંધિ એક સરખી લાગશે, તો એ સંધિ જે છે એ ધ્યાનમાં રાખીને આપણે સંધિ નિયમ મુજબ શીખવાની છે. હવે નવમો પ્રકાર જે છે એની માહિતી મેળવીએ. ચોથું ઉદાહરણ છે ધનુષ
પ્લસ વિદ્યા. જો દુષ અને ધનુષ જો નામ આપેલું છે અહીંયા કુ છે એમાં દુષ અને ધનુષ આવવું જોઈએ, કુ હોય ત્યાં અને ઈ હોય ત્યાં શું આવવું જોઈએ તો કે નિશ આવવું જોઈએ. વિદ્યા બરાબર ધનુર્વિદ્યા બરોબર શું બની ગયું વિ નો લ. સમજાણું? ફરી એક વાર જોવું કે સની પૂર્વે અ અને આ સિવાયના કોઈ પણ સ્વર આવે અ અને આ સિવાયના ક્યાં ક્યાં તો કે હસ્વઈ કે જે મંડી શું કે આયા હસ્વઈ છે તો આયા નિસ થઈ, આયા હસ્વઈ છે તો આયા કયો થયું નિસ. અને હસ્વવું એમાં દુષ અને ધનુષ જો આમાં હસ્વવું છે તો કે દુષ અને આમાં હસ્વવું છે તો શું આવ્યું ધનુષ બરોબર. આવેલા હોય અને શનિ પછી સ્વર કયો આવેલો હોય તો કે આ અથવા અ, તો કે આ અને અ સ પછી સ્વર આ અને સ્વર અર્ધ સ્વર ભ જે છે તેમજ ભોજ વ્યંજન ભ આવેલો હોય તો હંમેશા આપણને શું છે ને મળે છે ર જે છે એ મને છે. ત્યારબાદ છેલ્લે એક પ્રકારની નોંધ એવી છે કે ભિન્ન ભિન્ન સંયોગોમાં રવિ થતી એ નવો ટોપિક છે આપણે નવા સાથે લખી બરોબર. પેલા આટલો જે છે એ આપણે નવ પ્રકાર જે છે એમાં સ જે છે પહેલા એટલે પછી ક્યાં ક્યાં શબ્દો બને ક્યાં ક્યાં અક્ષર બને એની મુખ્ય આપણે વાત કરેલી છે. હવે આપણે સ પછી ર જે છે એની વિધવિધ વ્યંજન સંધિ કેવી રીતે શબ્દ જોડાય અક્ષર જોડાય અને બને એની આપણે મુખ્ય વાત કરવાની છે. તો આ નવ પ્રકાર હતા કે જે સ જે છે એને સાથે જોડવાથી વિવિધ પ્રકારની વ્યંજન સંધિ જે છે એ બને એની આપણે મુખ્ય વાત કરેલી છે. હવે આપણે દસમો પ્રકાર જોઈએ.
બરોબર તો આ મુખ્ય જે છે એમાં બે પ્રકારે છે કે રની પછી ચપટીનો છ ચપટીનો છ અથવા છત્રીનો છ આવે તો રનો શું બને છે તો કે શ્ર બને છે શ્ર બને બરોબર એટલે આ છ જે છે એને આપણે કાઢી નાખીએ રની પછી ત કે થ આવે ત્યારે રનો સ બને છે. ઉદાહરણ જોઈએ. ઉદાહરણ પહેલું અંતર પ્લસ તાપ બરાબર અંતસ્તા. અહીં શું બની ગયું? સ. ર પછી શું આવે? તો કે થ આવે તો ર નું શું બને છે? સ બને છે. એટલે અહીં ત આવ્યું. પછી બીજું ઉદાહરણ છે અંતર પ્લસ તત્વ બરાબર અંતસ્તત્વ. અહીંયા પણ શું બની ગયું? સ બની ગયું. ર પછી ક કે થ આવે ત્યારે ર નું શું બની છે? હંમેશા સ બની જાય છે. કેવી રીતે? તો અંત અને તો એ ર પછી ત ર પછી ક અહીંયા શું બની ગયું? ર નું સ. બરોબર. તો આ હતો આપણો 11મો મુદ્દો. હવે આપણે 12મો મુદ્દો જે છે એની માહિતી મેળવીએ. વિસર્ગ અથવા અનુક્રમે પાડ્યો છો સમય છો પાડ્યો છો કે સ બને છે. કેવી રીતે? જો કે ર પછી કો સ છે પાડ્યો છે સમય સોરી સમય છો પાડ્યો છે સંસ્થાનો સ તો ર એ વિસર્ગ અથવા અનુક્રમે સ સ કે સ બને છે. જોઈએ કેવી રીતે. ઉદાહરણ છે પહેલું અંતર પ્લસ સંતાપ. તો એની આપણે મુખ્ય સંધિ કરીએ અંત સંતાપ વિસર્ગ ની વાત કરી છે. તો અહીંયા વિસર્ગ બની ગયો. ક ક્યારે બન્યું? કે ર પછી શો શો કે સો એવા શું બની ગયું? ખ બની ગયું. અને આમ પણ લખી શકાય અંતસ્તા. બરોબર. તો અહીંયા મુખ્ય સ બની ગયો. અહીંયા વિસર્ગ ખ બની ગયો. બીજું ઉદાહરણ જોઈએ અંતર પ્લસ શો બરાબર અંત શો. બીજી એની રીતે લખી શકાય અંત શો. તો અહીંયા સ બની ગયું અને અહીંયા વિસર્ગ હ બની ગયું. બરોબર. અને સ નો જે સ જે છે એ પણ બની જાય. એમાંથી કોઈ પણ શરણાઈ નો શું પાડી શકે નામ સ જે છે એ કોઈ પણ સ જે છે એ બની શકે. બરાબર છે. તો આ હતો આપણો 12મો મુદ્દો કે ર પછી શરણાઈ નો સ કે સ આવે ત્યારે ર એ વિસર્ગ બની જાય અથવા અનુક્રમે શ શ અને સ બને છે. આપણે જોઈએ કે અહીંયા વિસર્ગ બની ગયો છે તો કે ર
બે પ્રકારે એની સંધિ જે છે એ કરી શકાય. હવે આપણે 13મો મુદ્દો જે છે એની માહિતી મેળવીએ કે ર ની પહેલા હસ્વઈ કે હસ્વકું આવે અને ર પછી ક ખ પ કે ફ આવે તો ર નો ફાળિયો સ્વર બને છે. હવે શું કહે છે તે પ્રકાર કે રની પહેલા હસ્વઈ અને હસ્વકું આવે ત્યારે ર પછી ક ખ પ કે ફ આવે તો ર છે એનો ફાળિયો સ્વર બને છે. એટલે આપણે આટલા લક્ષ્ય ધ્યાન રાખવાના ક ખ પ કે ફ આવે ત્યારે આ ર જે છે એનો સ્વર બની જાય. ઉદાહરણ તરીકે જોઈએ તો ચતુર પ્લસ પાર્વ બરાબર ચતુષ્પાદ. જો આ ર છે એ શું બની તો કે ફાળિયો સ બની. ક્યારે તો કે પ આવ્યો છે માટે. બીજું ઉદાહરણ છે ચતુર પ્લસ કોણ બરાબર ચતુષ્પાદ. અનુક્રમે અહીં શું આવ્યું તો કે ક આવ્યો અહીંયા ર આવ્યો અહીંયા ક છે બરોબર અહીંયા આપણે સો મેળવ્યો એ પણ શું મેળવ્યું સો એટલે રની પહેલા હસ્વઈ અથવા હસ્વકું આવે. જો આ હસ્વકું આવે છે રની પહેલા હસ્વકું અથવા હસ્વઈ હોય તો ચાલે અને રની પછી પ અથવા ક ખ કે ફ આવે તો ર જે છે એ મુખ્ય શું બની જાય છે ફાળિયો સ બરોબર. હવે આપણે 14મી સંધિ જે છે 14મો ફકાર જે છે એની મુખ્ય માહિતી મેળવવાની છે. આ બધા જ સંધિના નિયમ જે છે એ આપણે તમારે તમારી બુક જે છે એમાં લખે જવાના છે બરોબર. હસ્વ કે
સાતિક આઠિક નિયમ જે છે એની માહિતી આ લેક્ચર દ્વારા આપણે મેળવી છે. હવે પછીનું લેક્ચર આવશે ત્યારે આપણે એનાથી બનતી બીજી સંધિ જે છે એની આપણે મુખ્ય માહિતી મેળવશું. તો અહીંયા સુધી આપણે આ ભાગ છ જે છે એ સંધિમાં આપણે 15 સુધી માહિતી જે છે એ મેળવીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે આગળ માહિતી જે છે એ મેળવીશું.